નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા ક્ષત્રિય સમાજની મહિલાઓએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોદીને 600 પોસ્ટકાર્ડ લખ્યા. મહીસાગર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ લુણાવાડા રાજપૂત સમાજઘર ખાતે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગેવાનો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એક સુરેશ સમાજ માટે અશોભનીય ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. મહીસાગર જિલ્લાની ક્ષત્રિયાણીઓએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોદીને 600 જેટલા પોસ્ટકાર્ડ લખ્યા હતા. આ સંમેલનમાં આગેવાનોએ તેમના વક્તવ્યમાં ઉગ્ર સ્વરે સમાજનું અપમાન કરનાર પરસોત્તમ રૂપાલા સિવાય કોઈપણ પક્ષનો વિરોધ નથી અને જો ટિકિટ રદ કરવાની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગામે ગામ ભાજપ વિરોધના બેનર લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજપૂત સમાજના મહિલા સંગઠન પ્રમુખ નીરુબાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી ગયા ત્યારે બહેનોને એવું કહ્યું હતું કે બહેનોને તકલીફ પડે તો મને પોસ્ટકાર્ડ લખજો, હું મદદે આવીશ. ત્યારે ક્ષત્રિયાણીઓએ મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખ્યા છે. 600 જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ગુજરાતના છે ત્યારે અમારે ક્ષત્રિયોએ શા માટે રસ્તા પર આવવું પડે. ક્ષત્રિયોએ એક અવાજ પર 562 રજવાડા આપી દીધા તો શું એમનાથી એક ટિકિટ રદ નથી થતી? જો ટિકિટ રદ ના થાય તો ગામે ગામ બહિષ્કાર કરવામાં આવશે તેમજ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ અપનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજપૂત મહિલાઓએ મોદી તુમસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપસ્થિત રહ્યા અને એની અંદર અમારી એક જ જે માંગ છે એ માંગને લઈને આજે ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જે કોઈ રૂપાલા સાહેબે જે કોઈ નિવેદન આપ્યું છે એમણે અભદ્ર ટિપ્પણી અમારા બહેનો માટે જે કરી છે એના માટે એમને ટિકિટ રદ કરવી એ જ અમારું સૂત્ર છે, એ જ અમારો નારો છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને જો રૂપાલા સાહેબ ટિકિટ રદ ન થાય તો પછી અમારી આગળની રણનીતિ એ જ રહેશે કે મહીસાગર જિલ્લામાં ગામડે ગામડે દરેક કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓ વોટ માટે નહીં આવી શકે એના માટે ગામડે ગામડે બેનરો લગાવવામાં આવશે અને કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓને એન્ટ્રી આપવામાં નહીં આવે એ જ અમારી આગળની રણનીતિ રહી છે. આજે અમે બહેનોએ પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ભાઈ ગુજરાતમાં આપણા જે કોઈ
બહેનો છે એ બહેનોને કોઈ પણ ગમે ત્યારે બી તકલીફ પડે તો મને ખાલી પોસ્ટ કાર્ડ એક લખી દેજો, તો હું તમારી જે કંઈ પણ માંગ હોય કે જે પણ કંઈ તકલીફ હોય એ દૂર કરીશ. તો આજે અમે બધા બહેનો અહીંયા ભેગા થઈ અને પોસ્ટ કાર્ડ પણ નરેન્દ્રભાઈ મોદીને લખ્યું છે. હું તો કહું છું કે નરેન્દ્રભાઈ મોદી છે, અમિત શાહ છે, એ બધા તો ગુજરાતના છે. હજુ કદાચ કોઈ બહારના જિલ્લાના હોય કે બહારના રાજ્યના હોય તો અમે આટલી બધી માંગણી ન કરી શકીએ. તો તમે તો ભાઈઓ છો, બહેનોના ભાઈઓ છો. અમારે કોઈ પાર્ટી સાથે કોઈ સાથે અમારે કોઈ જ વિરોધ નથી, ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ સાથે વિરોધ છે. એક જો તમને અને તમે બધા બેસો છો કોના લીધે? આમ જનતા પાર્ટી કે આમ જનતાના લીધે તમે બેસો છો? આમ જનતા તમને લાવે છે તો તમે એક ટિકિટ એક તમારી રદ નથી કરી શકતા? આ બાપુ ક્ષત્રિયો રજવાડાઓ આજે તમને આપી દીધા, સોંપી દીધા 562 રજવાડા, તો શું તમે એક ટિકિટ રદ નથી કરી શકતા? આજે ભાઈઓ બહેનો જોહર કરવા માટે ઉતર્યા છે, કેસરિયા કરવા માટે ઉતર્યા છે, તો શરમ આવી જોઈએ કે એક ટિકિટ માટે આટલી ક્ષત્રિયાણીઓ આટલા રાજપૂતો બહાર બહાર આવ્યા છે, ખાધા પીધા વગર આજે રોડ પર ફરે છે અને બહેનોની આજે રક્ષા કરવા માટે ભાઈઓને જેલમાં જવું પડે છે. અમારા ક્ષત્રિયોનું ધન્યવાદ માનો કે કોઈ પણ ક્ષત્રિયો સરકારનું કે ગવર્નમેન્ટનું કે કોઈ જગ્યાએ નુકસાન નથી કર્યું, એટલા તો અમે શાંત છીએ કે કોઈ પણ જગ્યાએ કોઈ નુકસાન ના થાય, કોઈ પણ જગ્યાએ અભદ્રવાળી વિલાસ ના થાય, એનો સંયમ રાખવાનું પણ અમે સદાય કહેતા રહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણે મીડિયામાં એવું ના આવવું જોઈએ કે કોઈ ક્ષત્રિયાણીએ કે કોઈ ક્ષત્રિયે આપણને અભદ્રવાણી વિલાસ બોલ્યા. આ જે કઈ પણ મુદ્દો ઉઠ્યો છે એ અભદ્રવાણી વિલાસના લીધે જ ઉઠ્યો છે. તો અમે પણ એ ક્ષત્રિયાણીઓ કે ક્ષત્રિયોએ અમે નિયમ લીધો છે કે આપણે પણ આપણી વાણી પર વિલાસની પર સંયમ રાખવો પડશે. અસ્તુ, જય માતાજી. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.